નોબલ પ્રાઇઝ આ શબ્દએ આજે દરેક ભારતીયને એક ગર્વની લાગણી અનુભવવા માટે મજબૂર કર્યા છે અને કેમ ના હોય ભારતના મૂળ ધરાવતા એવા અભિજીત બેનર્જીએ આ વર્ષે પોતાનું નામ નોબલ પ્રાઇઝ માટે અંકિત કર્યું છે અને આ નોબલ પ્રાઇઝ તેમને ઇકોનોમિકના ક્ષેત્રમાં પોતાની શ્રેષ્ઠ કામગીરી બદલ મળવા જઈ રહ્યું છે તો શું તમે જાણો છો કે આ નોબલ પ્રાઇઝની શરૂઆત કેવી રીતે થઈ અને કેટલા ભારતીયોને આ પહેલા પણ આ નોબલ પ્રાઇઝ મળી ચૂક્યું છે ચાલો અમે તમને જણાવીએ આ એક વિડીયો થકી સ્વીડનના આલ્ફ્રેડ નોબલ બિઝનેસમેન કેમિસ્ટ એન્જિનિયર ઇન્વેસ્ટર અને ફિલાથ્રોપિસ્ટ તરીકે નામના પામે છે વર્ષ 1895માં તેમણે પોતાનું વસિયતનામું લખ્યું જેમાં તેમણે પોતાની દરેક સંપત્તિને 5 પ્રાઇઝમાં વિભાજિત કરવા જણાવ્યું જેમાં કેમિસ્ટ્રી લિટરેચર ફિઝિયોલોજી અથવા મેડિસિન ફિઝિક્સ અને શાંતિના ક્ષેત્રનો સમાવેશ થાય છે આજ સુધી 8 ભારતીયોને નોબેલ પ્રાઇઝ મળ્યો છે જેમાં સૌપ્રથમ નોબેલ પ્રાઇઝ વર્ષ 1913માં કવિ રવિન્દ્રનાથ ટાગોરને તેમના દ્વારા સાહિત્યમાં થયેલા બહોળા પ્રદાન બદલ મળ્યો છે અને તેઓ પ્રથમ એશિયાઈ હતા જેમને સાહિત્યના ક્ષેત્રમાં આ નોબેલ પ્રાઇઝ મળ્યો હોય ત્યારબાદ વર્ષ 1930માં સીવી રામનને ફિઝિક્સના તેમના અનોખા પ્રદાન બદલ નોબેલ પ્રાઇઝ મળ્યો છે વર્ષ 1968માં હરગોવિંદ ખોરાનાને નોબેલ પ્રાઇઝ મેડિસિન ક્ષેત્રે મળ્યો છે અને જેઓ મૂળ ભારતીય હતા અને બાદમાં અમેરિકાના વતની બન્યા હતા પહેલા અને એકમાત્ર ભારતીય મહિલા જેમને નોબેલ પ્રાઇઝ મળ્યો હોય તે છે મધર ટેરેસા જેમણે વર્ષ 1979માં શાંતિના ક્ષેત્રમાં ઉમદા કામગીરી બદલ નોબેલ પ્રાઇઝ મળ્યો છે વર્ષ 1983માં સુબ્રમણ્યમ ચંદ્રશેખરને ફિઝિક્સમાં તેમની કામગીરી બદલ નોબેલ પ્રાઇઝ મળ્યો હતો જેઓ મૂળ ભારતીય હતા અને શિકાગોમાં સ્થાયી થયા હતા વર્ષ 1998માં અમર્ત્ય સેનને અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં પોતાની કામગીરી બદલ નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યો છે જો હાલ હાર્વર્ડ યુનિવર્સિટીમાં કાર્યરત છે અને મૂળ બંગાળના વતની છે ત્યારબાદ વેંકટરામન રામકૃષ્ણનને વર્ષ 2009માં કેમિસ્ટ્રી ક્ષેત્ર માટે નોબેલ પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યો છે જો હાલ યુકેના રહેવાસી છે વર્ષ 2014માં કૈલાસ સત્યાર્થીને શાંતિના ક્ષેત્રમાં નોબેલ પ્રાઇઝ મળ્યો છે જેમણે દરેક બાળકને શિક્ષણ મળી રહે તે માટે કામ કર્યું છે અને આ વર્ષે એટલે વર્ષ 2019માં અભિજીત બેનર્જીને અર્થશાસ્ત્રમાં તેમની ઉમદા કામગીરી બદલ નોબેલ પુરસ્કાર મળવા જઈ રહ્યો છે જેમણે વૈશ્વિક ગરીબાઈના વિષયમાં કામ કર્યું છે આ તો થયા મૂળ ભારતીયો પણ એવા પણ નોબેલ પ્રાઇઝ ધારકો છે જેમને ભારતમાં કામ કરવા બદલ આ નોબેલ પ્રાઇઝ મળ્યો હોય વર્ષ 1902માં ભારતમાં જન્મેલા પણ બ્રિટિશ મૂળ ધરાવતા રોનાલ્ડ રોસને મેડિકલ ક્ષેત્રમાં નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું છે વર્ષ 1907ની સાલમાં રુડ્યાર્ડ કિપલિંગને સાહિત્યના ક્ષેત્રમાં નોબેલ પ્રાઇઝ મળ્યું છે વર્ષ 1989માં બૌદ્ધ ધર્મના દલાઈ લામાને શાંતિના ક્ષેત્રમાં નોબેલ પ્રાઇઝ મળી ચૂક્યું છે